तो आ तरफ द्वारका थी पण खूब नजीक आ गयु बेपोर जो वावाजोडू त्यां पण परिस्थिति खूब खराब है। मंदिर बंद कर देवामां आव्युं छे। अमारा संवाददाता है दिव्यश वायडा त्यां उपस्थित है। दिव्यश, द्वारका थी पण वावाजोडू खूब नजीक आ गयु छे, हाल की शुं परिस्थिति छे, केवा दृश्यो छे त्यां, शुं दरियामां करण छे, भारे पवन फूंकाई रह्यो छे? जेम जेम गुजरात तरफ आगळ वधी रह्यु छे वावाझोडું, तेम तेम सौराष्ट्रना दरियाकांठे तेनी असर जोवा मळी रही छे। अत्यार सुधीमां बे दिवसमां जे द्वारकाना दरियाकांठो छे तेमां लगभग 30-35 किलोमीटरनी झड़पे जे पवन फूंकातो हतो तेमां आजे वधारो थयो छे। वहेली सवारथी जे छे તે પવનની જે ગતિ છે હું આપને દ્રશ્યો બતાડવા માંગીશ કે દ્વારકાની અંદર અત્યારે જે પવનની ગતિ છે તે ખૂબ જ વધી ગઈ છે। પવનની ગતિ આશરે 55-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। દરિયાકાંઠા ઉપર જે કિનારા ઉપર જે સ્મશાન છે તેના જે છાપરા છે તે ઉપરની બિલ્ડિંગમાં, એટલે જે ઊંચી બિલ્ડિંગ છે તેની ઉપર ચડી ગયા છે। એટલે પવનની ગતિ તેના ઉપરથી કહી શકાય કે દરિયાકાંઠા ઉપર જે પવન છે તે ખૂબ જ ભયાનક રૂપ લઈ લીધું છે તેવા સ્વરૂપો જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત રૂપણ બંદરમાં પણ કેટલાક જે ઝૂંપડાઓ છે જેટલા રહેણાંક માછીમારોના વિસ્તાર છે તેને પણ ઘણું નુકસાન કર્યું છે। આ ઉપરાંત દ્વારકાની અંદર પવનના કારણે 2 જેટલા ટાવર અત્યાર સુધીમાં પડી ચૂક્યા છે। સાવચેતીની વાત કરવામાં આવે તો આ જે સૌરાષ્ટ્રના જે મોટા ભાગના તીર્થ સ્થળો છે તેમાં આજે જે વાવાઝોડાને ભારે વરસાદની આગાહી છે તેને લઈને તમામ બંધ છે। તેમાં યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર આજે એક દિવસ માટે બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે। માનવામાં આવે છે કે કોરોનામાં એક જ વાર એવું બન્યું હતું કે જે મંદિર આ કોરોનાની આફતમાં બંધ હતું, ત્યારબાદ આ બીજી વખત બન્યું છે કે જ્યારે વાવાઝોડા વખતે મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હોય। પૂજા અને નિત્યક્રમ તો રાબેતા મુજબ પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવશે, પરંતુ કોઈ લોકોની અવર જવર છે તે સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હાલ દરિયામાં પણ જોઈ શકાય કે જે દરિયાની નજીક જે વિઝ્યુબિલિટી છે તે પણ ઓછી થઈ ચૂકી છે અને જે વાવાઝોડાની જે અસર છે તે કાંઠા ઉપર અત્યારે જોવા મળી રહી છે। જોકે ગ્રામ્ય વિસ્તારોનો અંદરના જે વિસ્તાર છે ત્યાં હજુ આટલી ભયાનકતા જોવા મળતી નથી, પરંતુ કાંઠા ઉપર જે પવન છે તે ખૂબ જ ફૂંકાઈ રહ્યો છે। સાવચેતીના ભાગરૂપે તમામ સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે, તેમાં BSF હોય, એરફોર્સ હોય, કોસ્ટગાર્ડ હોય, NDRF હોય, આર્મી હોય કે SDRF, આ તમામ જે એજન્સીઓ છે તેની દ્વારકામાં ટીમ ટુકડીઓ તૈનાત કરી છે। અને સૌથી વધુ જો પવનની દિશા વધે તો ઓખા અને દ્વારકા વચ્ચે આવતા જે ગામો છે 12 જેટલા તેને અસર થઈ શકે, તેને લઈને લોકોને સાવચેત રહેવા તંત્ર અને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે। બિલકુલ દિવ્યશ, આભાર। તો દ્વારકામાં પણ મંદિર આજે એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે। દરિયામાં પણ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે। ગઈકાલે પણ ભયાનક દ્રશ્યો દ્વારકાથી સામે આવ્યા હતા। ગોમતી ઘાટ છે એમાં ભારે કરંટ જોવા મળ્યો હતો, મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। બંદર ઉપર હાલ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ખાસ કરીને જખૌ બંદર પર જે વાવાઝોડું ટકરાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને ખૂબ જ અતિ ગંભીર પરિસ્થિતિ રાજ્યમાં સર્જાઈ શકે છે। આજે પણ કચ્છ, દ્વારકા, આ જામનગર, પોરબંદર, આ તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે અને આવતીકાલે પણ, જ્યારે આજે વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે આવતીકાલે પણ અતિ ભારે વરસાદની આગાહી રાજ્યભરમાં કરવામાં આવી છે।